આસપાસના વિસ્તારમાંથી યુવાનો દોડી આવ્યા હતા જ્યારે દુકાનમાં અંદર ઘુસી અને જોતા એ દ્રશ્યો જોઈ યુવાનો પણ ચોકી ઉઠ્યા હતા બાળકીને નિર્વસ્ત્ર કરી અને તેની સાથે શારીરિક અડપલા કરનાર આ ઢગાને યુવાનોએ ઝડપી લીધો હતો અને ત્યારબાદ તેમને બરોબરનો બોધપાઠ આપ્યો હતો અને તે પછી સો નંબરને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને આ નરાધમ હીરાલાલ લખા કોટિયાને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ ઝડપાયેલા હીરાલાલ નામના આ શખ્સને સરકારી ભાવસેજી હોસ્પિટલમાં કેદીઓના વોર્ડમાં રખાયો હતો અને ત્યાંથી ગઈકાલે તેનો કોરોના અંગેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે રિપોર્ટ આજે નેગેટિવ આવતા હાલ તેને જેલ હવાલે કરાયો છે પોરબંદરમાં જે ઘટના બની છે જે પોષકો એકની ઘટના બની છે નાની બાળકી દસ બાર વર્ષની બાળકીને હડપલા કરવાની જે ઘટના બની હતી તે ઘટનાનો આરોપી છે જે હીરાલાલ કોટિયા નામનો આ શખ્સ જે દેખાય છે આપને એ આરોપી છે તેને આ ઘટના બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી અને ધરપકડ બાદ જેલનો નિયમ છે કે જેલ હવાલે કર્યા પહેલાં કોઈ પણ કેદી હોય તેમનો કોરોનાનો જે ટેસ્ટ કરવામાં આવે છે તે મુજબ તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને કોરોનાના ટેસ્ટ બાદ આજે તેનો રિપોર્ટ આવી ગયો છે જે આ દર્દી છે જે પોસ્કો એકનો નાની નાની બાળાના શારીરિક અડપલા કર્યા હોવાનો જે આરોપી છે તે આરોપીનો રિપોર્ટ નેગેટિવ આવતા હાલ તો તેમને જેલ હવાલે કરાઈ રહ્યો છે જેલ હવાલાનો જે નિયમ છે તે નિયમ મુજબ જ તેમને જેલ હવાલે કરાઈ રહ્યો છે વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર